जेतपुर नगरपालिका द्वारा बनता सीसी रोड में नीची गुणवत्तानु मटीरियल वापरवाना आक्षेप साथे नगरपालिकाना महिला सदस्य ने सीसी रोड ना मटीरियल मिक्सिंग प्लांट उपर तपास करी हती अने अनेक आक्षेपो कर्या हता। आजे सवारे जेतपुर नगरपालिकाना कांग्रेसना महिला सदस्य शारदाबेन वेगड़ा ने जेतपुरना चापराजपुर पासे आवेल सीसी रोड बनावा माटे जे मटीरियल मिक्सिंग प्लांट होय त्यां जईने तपास करी हती। वहेली सवारे प्लांट शुरू थाय ते पहेला ज महिला सदस्य प्लांट उपर घसी आव्या अने प्लांट मां वपराती सीमेंट रेती कपची वगैरेनी जात तपास करी हती, जेमां तेओने मोटा प्रमाणमां भेळसेळ थती होवानो आक्षेप कर्यो हतो। तेओ प्लांट उपर बी मिक्स करेल रेती सीमेंट कपची ने हाथमां लईने तपास करी, साथे साथे प्राम मिक्स मटीरियल ने पाणीमां नाखीने अंदर धूळनो प्रमाण होवानुं देखाड्युं। એ પ્લાન્ટમાં બનતા ને રોડ બનાવવામાં વપરાતા મટીરિયલમાં મોટા પ્રમાણમાં ગેરરીતી અને ભેળસેળ થતી હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે નગરપાલિકા દ્વારા શહેરમાં જે રોડ બનાવવામાં આવે છે તેમાં પણ મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કર્યા હતા। એક જ વિસ્તારમાં એક જ રોડ અનેક વખત ફરી વખત બનાવવામાં આવે તેવા આક્ષેપો કર્યા હતા। વહેલી સવારે નગરપાલિકા સીસી રોડ મિક્સિંગ પ્લાન્ટ ઉપર ઘસી આવેલા મહિલા સદસ્યના પ્લાન્ટમાં ચાલતી ગેરરીતીના આક્ષેપોના પગલે નગરપાલિકાના બાંધકામ વિભાગના એન્જિનિયર પ્લાન્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને સમગ્ર પ્લાન્ટની તપાસ કરી હતી। સાથે અહીં બંધ નગરપાલિકાના મહિલા કોંગ્રેસ સદસ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીંયા આગળ જે રોડની અંદર જે મટીરિયલ વપરાય છે તે થોડવારું અને નબળી કક્ષાનું વપરાય છે, શું કહે? સવારમાં એમનો ફોન આવ્યો એટલે હું સવારમાં અહીં આવ્યો। જે કંઈ પ્લાન્ટમાં રેતી ને કાકરી હતી એમના સેમ્પલ એમની હાજરીમાં લેવામાં આવેલ છે, એ સેમ્પલ લેબોરેટરી અર્થે મોકલી આપવામાં આવશે, એમની હાજરીમાં જ લેવામાં આવેલ છે અને કેસે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવશે, ત્યારબાદ જે રિઝલ્ટ આવશે તે જોવાનું રહેશે। એમનો એવો પણ આક્ષેપ છે કે એક એક રોડ છે તે ક્યાંક ચાર ચાર વાર બનાવવામાં આવ્યા છે અને લોખંડ પણ વાપરવામાં નથી આવ્યું। એક સરદાર ચોકવાળા રોડ ઉપર સીસી સાથે સ્ટીલ લેવામાં આવેલ છે, એની આગળ તપાસ કરવામાં આવશે। બીજું એ કે જે અહીંયા જવાબદાર અધિકારીઓ અથવા કોઈ કોન્ટ્રાક્ટર હોવા જોઈએ એ પણ અહીંયા આગળ જોવા નથી મળી રહ્યું। અહીંયા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર તો હાજર જ હતા, પ્લસ સવારમાં સદસ્ય શ્રી વહેલી સવારમાં આવી ગયેલ હોય જેથી હજી કન્સલ્ટન્ટના કોઈ સુપરવાઇઝર હાજર ન થયેલ હોય, જેની હું એમના દ્વારા એમના કન્સલ્ટન્ટના જે હેડ છે એમની સાથે વાત કરી લઈશ। અહીંયા આગળ ધૂળ અને હાવ એવો માલ છે તે હલકી કક્ષાનો જ વાપરવામાં આવે છે, એ સેમ્પલ લઈને ટેસ્ટિંગમાં મોકલું છું, ત્યારબાદ જ કંઈક અભિપ્રાય આપવામાં આવશે। એક રોડ ચાર વાર કોઈ દિવસ હોય અને તૈડું પડી જાય, પણ અહીંયા સિમેન્ટ ચાલુ વપરાય છે, રેતી વપરાતી નથી, ધૂળ વપરાય છે અને કાકરી ધૂળ વાળી વપરાય છે। હું 8 વાગ્યાની આવી અને પ્લાન્ટ ઉપર બેઠી, મેં મિલીભગત જોયું, અધિકારીઓને ફોન કર્યા, મીડિયા વાળાને બેરા અને મોટા મોટું કૌભાંડ આજે પકડાણું હોય તો જેતપુર નગરપાલિકાનું મોટામાં મોટું આ કૌભાંડ છે કે આખા ગુજરાતમાં હરમાવી શકે એવું આ કામ અત્યારે ચાલુ છે, તમે જોઈ શકો છો અને નમૂનાય મેં લીધા છે તમે જોવ, પણ તમે વિચાર કરો કે એક એક રોડ ચાર ચાર વાર થયો હોય તો આ એન્જિનિયર વાહે કેટલા અધિકારીઓ હચવાતા હોય, તો જ આ જેતપુરની જનતાનો એક એક રોડ ચાર ચાર વાર થાય ને, આવું ક્યાંય માન્યું છે કે વરોદીમાં 1 રોડ 4 વાર થાય? જેતપુરમાં ઇતિહાસ છે, સ્ટેન્ડ ચોક, પછી ડોબરિયાવાડી, એમજી રોડ, ચાંદલી ચોક, આવા રોડ એક એક વખત ચાર ચાર વાર થયા છે। હવે આગામી તમારા પગલા શું હશે? આમાં આગામી અમારા પગલા એ છે કે હવે અમે સરદાર ચોકનો જે રોડ છે એમાં એને લોખંડ વાપરું નથી, 100% 20% લોખંડ વાપરું છે અને બનાવવાવાળાએ ચોખ્ખું જ કીધું કે બેન એમાં લોખંડ છે નહીં, હવે એ રોડ તોડાવવાનો છે અને આ માટે અમે હાઈકોર્ટ લુગાણ લડવું હશે તો લડીશું, બાકી આનું કૌભાંડ અમે બહાર પાડી જ દેવું અને આમાં જેટલા અધિકારીઓ સત્તાધીશો ચૂંટાઈ ગયેલા મામલતદારો કલેક્ટરો જેટલા હશે એટલા બધાને હું જેલ હવાલે કરી દઈ, અને આ તો ડાયરેક્ટ મીડિયાએ છે ને ચાલુ ભરાણ ભરતું હતું એમાંથી રેતી લઈ અને મેં પાણીમાં નાખી ડોરું થઈ ગયું, તમે જોવ હવે આ લોકો લેબોરેટરીમાં ન ફેરવે તો સારું છે, બાકી મીડિયામાં તો આ ચોખ્ખું દેખાય જ છે કે આ કૌભાંડ છે, તમે જોઈ શકો ને, હવે સરકાર આની હોય અને કદાચને જો આ મિલીભગત હાલતી હોય તો જ 1 કરોડ 4 વાર થયો હોય ન કરાવો થાય ભાઈ, અહીંયા નંબરે કોઈ એન્જિનિયર કે નંબરે કોઈ એમનેમ પ્લાન્ટ ચાલુ, તમે જોવો ધૂળના પ્લાન્ટ ચાલુ ને ધૂળના રોડ બને ચોમાહામાં,
આ જેતપુરનો વિકાસ, આ જેતપુરની નગરપાલિકા, આ રેસિડેન્ટોના વેરા તમે જોવો, અહીંયા કોઈ ગામમાં કહેવાવાળું છે કે નથી? આજ હું 8 વાગ્યાની આવીને આ બધું મેં મીડિયા આનો પડદો ફાસ કર્યો છે.